कृष्ण विद्यार्थी मित्रों, ऑनलाइन शिक्षण में आपनु हार्दिक स्वागत छे। आजनो आपणो विषय छे गणित। गणित में आज आपणे छोटू वांदरो अने गाजरनी स्टोरी एटले के वार्ता आज आपणे जोवानी छे। तो शुरुआत करिए। अहीं छोटू वांदरो अने गाजरनी तमने एक स्टोरी आपेली छे। चिक्की अने मिक्की સસલાએ એક થેલો જોયો, તેમાં શું હતું? ગાજર હતા। અહીં જો ચિત્રમાં તમને દેખાય છે ને, વાંદરો પણ દેખાય છે। ચિક્કી અને મિક્કી ઝઘડવા લાગ્યા। આજે ચિક્કી અને મિક્કી છે એ બંને ઝઘડવા લાગ્યા છે કે હું મોટા ગાજર લઈશ। તો પેલો એમ કહે છે કે ના, હું મોટો છું તેથી હું મોટા ગાજર લઈશ। હવે છોટું વાંદરો તેમની મદદે આવ્યો। છોટું વાંદરો છે એમની મદદ કરવા આવે છે। અમે બંને આ ગાજરના સરખા ભાગ પાડવા ઈચ્છીએ છીએ, પરંતુ કેટલાક ગાજર મોટા છે અને કેટલાક નાના, અમે શું કરીએ? એવું આ બે સસલા કહે છે, એટલે કે ચિક્કી અને મિક્કી કહે છે। હું તમને મદદ કરું, વાંદરો એવું કહે છે કે હું તમને મદદ કરું। હવે છોટું વાંદરો તેમને મદદ કરવા કશુંક લાવ્યો। અહીં તમને જે ગોળ બોક્સ આપેલું છે એમાં તમારે દોરવાનું છે। તો તમને ખબર છે કે આપણે જ્યારે શાકભાજી લેવા જઈએ બજારમાં, ત્યારે શાકભાજી લેવું હોય તો એનો પહેલાં એ જે શાકભાજીવાળો છે એ વજન કરીને આપે, તો એ શાના પર વજન કરે? ત્રાજવા પર। શાના પર કરે? ત્રાજવા પર। તો અહીં એ છોટું વાંદરો પણ તેનું મદદ કરવા માટે એક ત્રાજુ લાવે છે। શું લાવે છે? ત્રાજુ। તો એ ત્રાજુ આપણે અહીં વાંદરાનો જે હાથ આપેલો છે ત્યાં દોરવાનું છે। તો તમારે પણ વિદ્યાર્થી મિત્રો, તમારી પાઠ્યપુસ્તકમાં નાનું એવું, તમને આવડે એવું સરસ મજાનું ત્રાજુ દોરવાનું રહેશે। હું અહીં તમને બતાવું છું દોરીને, એવું તમારે પણ વ્યવસ્થિત પેન્સિલથી ત્રાજુ દોરવાનું રહેશે। ચિક્કી અને મિકીની મદદ કરવા માટે છોટું વાંદરાએ શું વાપર્યું તે વિચારો અને તેનું ચિત્ર વાંદરાના હાથમાં દોરો। તો આપણે ત્રાજુ દોર્યું, શોધો। તમારા માતા પિતા તમારા પરિવાર માટે ગાજર ખરીદે છે, એકવાર ઉપયોગ માટે તેઓ કેટલા ગાજર ખરીદે છે તો તમારા માતા પિતાને તમારે પૂછવાનું। શાકભાજી વેચનાર ગાજરને કેવી રીતે તોલે છે? તો તમે શાકભાજી લેવા જાઓ ત્યાં તમારે જોવાનું કે એ શાકભાજી કેવી રીતે તોલે છે। તમે 500 માંગો તો એ 500 વજન મૂકીને તમને 500 ગ્રામ આપે, કિલોનું માંગો તો એ કિલોમાં આપે। હવે સિમરન કેટલું ઉંચકી શકશે? સિમરનના પિતાજી તેમના ઘરના સ્ટોરરૂમમાંથી કેટલીક વસ્તુઓ રસોડામાં મૂકવી છે। સિમરન તેના પિતાજીને મદદ કરવા ઈચ્છે છે। અહીં તમને રસોડું આપેલું છે, એમાં ઘણી બધી વસ્તુઓ જોવા મળે છે એના પિતાજી સિમરન। તો જુઓ, અહીં તમને સિમરન દેખાય છે, પછી વિવિધ વસ્તુઓ આપેલી છે, 5 કિલોગ્રામ લોટ, 1 કિલોગ્રામ મીઠું, 2 કિલોગ્રામ ખાંડ, 5 કિલોગ્રામ ચોખા, એવી અલગ અલગ વસ્તુઓ આપેલી છે। 2 કિલોગ્રામ ખાંડ, 2 કિલોગ્રામ દાળ, 1 કિલોગ્રામ ઘી, 2 કિલોગ્રામ તેલ, આવું બધું અલગ અલગ આપેલું છે। હવે સિમરન કયો થેલો ઉંચકી શકશે તેનું અનુમાન કરો। કોણ શું ઉંચકી શકશે તેનું અનુમાન કરો। તો તમારે આગળ રસોડામાં જોવાનું છે કે કોણ વધારે ઉંચકી શકશે, તેના પિતાજી, તેની માતા, તેની નાની બહેન, એ કેટલું ઉંચકી શકે એ તમારે જણાવવાનું છે। શું સિમરન કોઈ પણ બે થેલા એકસાથે ઉંચકી શકશે? જો હા તો કયા કયા? તો કે હા, એ 1-1 કિલોગ્રામના 2 થેલા ઉંચકી શકશે। તમે કયો થેલો ઉંચકી શકશો તેનું અનુમાન કરો। વિદ્યાર્થી મિત્રો, અહીં તમારે જાતે જવાબ લખવાનો છે આ ખાલી જગ્યામાં કે તમે કયો થેલો ઉંચકી શકશો। તમે તમારા વજનના હિસાબે એના કરતાં ઓછું વજન હોય એ ઉંચકી શકો। તો તમે આગળ રસોડામાં જોઈ શકો છો કે 1 કિલોગ્રામ મીઠું છે એ સિમરન ઉંચકી શકે, તો તમે પણ 1 કિલોગ્રામ મીઠું તો ઉંચકી જ શકો, અને 1 કિલોગ્રામ ઘી હોય તો એ પણ તમે ઉંચકી શકો। જ્યારે એના પિતાજી છે એ 5 કિલોગ્રામ લોટ ઉંચકી શકે, જ્યારે એના માતાજી 2 કિલોગ્રામ તેલ અને 2 કિલોગ્રામ દાળ એ ઉંચકી શકે। એટલે શું સિમરન કોઈ પણ 2 થેલા એકસાથે ઉંચકી શકે? જો હા તો કયા કયા? તો કે હા, સિમરન 1 કિલોગ્રામ મીઠું અને
એક કિલોગ્રામ ઘી એ બંને એકસાથે ઉચકી શકે અને બાકીના જે 2 કિલોગ્રામ છે એ એની માતાજી ઉચકી શકે। હવે અહીં કીડી આપેલી છે, હું મારા કરતાં ભારે ખાંડનો દાણો ઉચકી શકું છું। કીડી છે એનું જે વજન છે એના કરતાં ઓછો વજનનું કોઈ પણ વસ્તુ એ ઉચકી શકે, એટલે કે એ ખાંડનો દાણો ઉચકી શકે। આપેલા પ્રાણી પક્ષીના ચિત્રને તે ઉચકી શકે તેવા વજનના ચિત્ર સાથે યોગ્ય રીતે જોડો। અહીં તમને વિવિધ ચિત્રો આપેલા છે, તો અહીં તમને જે હાથી આપેલો છે એ શું ઉચકી શકે, તો કે લાકડા ઉચકી શકે, એટલે હાથીને આપણે લાકડા સાથે જોડવાનું। ખાંડ ગધેડો ઉચકી શકે, પાંદડું છે એ પક્ષી ઉચકી શકે તો એને પક્ષી સાથે જોડવાનું છે। દડો છે એ કૂતરો ઉચકી શકે તો કૂતરાને દડા સાથે જોડવાનું છે। આ રીતના તમારે પણ તમારી પાઠ્યપુસ્તકની અંદર જોડકા જોડવાના રહેશે। વિદ્યાર્થી મિત્રો, અહીં તમને આપેલું છે કે તેના પિતાજી, તો કે તેના પિતાજી કેટલું ઉચકી શકે, તો કે 5 કિલોગ્રામ લોટ અને 5 કિલોગ્રામ ચોખા। અહીં તમને તેના પિતાજી આપેલા છે, એ જે પિતાજી છે એ 5 કિલોગ્રામ લોટ અને 5 કિલોગ્રામ ચોખા એ વજન ઉચકી શકે। બીજું આપેલું છે તમને તેની માતા, જે બીજો સવાલ પૂછેલો છે એ માતા વિશે પૂછેલો છે કે માતા કેટલું ઉચકી શકે, તો કે માતા 2 કિલોગ્રામ દાળ, 2 કિલોગ્રામ તેલ અને 2 કિલોગ્રામ ખાંડ એટલો વજન ઉચકી શકે। તેની નાની બહેન, તો કે તેની નાની બહેન 1 કિલોગ્રામ મીઠું ઉચકી શકે। પછી એવો સવાલ પૂછ્યો છે કે શું સિમરન કોઈ પણ 2 થેલા એકસાથે ઉચકી શકશે, જો હા તો કયા કયા, તો કે હા સિમરન એકસાથે 2 થેલા ઉચકી શકે, તો કયા કયા, તો કે 1 કિલોગ્રામ મીઠું અને 1 કિલોગ્રામ ઘી। પછી તમને એવો સવાલ આપેલો છે કે તમે કયો થેલો ઉચકી શકશો, અનુમાન કરો જોઈએ, તો તમે અનુમાન કરો ત્યારે કોઈ પણ જવાબ આપી શકો, તમારે ફક્ત અનુમાન કરવાનું છે। તો અહીં મેં તમને જવાબ લખાવેલો છે કે 1 કિલોગ્રામ મીઠું, તમે 1 કિલોગ્રામ મીઠું સરળ રીતે ઉચકી શકો। વિદ્યાર્થી મિત્રો, હવે જોઈએ ગૃહકાર્ય। વિદ્યાર્થી મિત્રો, આજનું ગૃહકાર્ય છે, આ પેજ પર તમને જે સવાલ પૂછેલા છે એ સવાલ બધા તમારે લખવાના છે અને એના જવાબ પણ લખવાના છે, જે હું તમને જવાબ લખીને બતાવીશ એ રીતના તમારે પણ લખવાના છે। અને અહીં નીચે જે તમને ચિત્ર આપેલા છે એ ચિત્ર દોરવાના નથી, પણ એ ચિત્રની જગ્યાએ બોક્સ કરી, ચોરસ બોક્સ કરી એની અંદર ચિત્રનું નામ લખવાનું છે અને એને જોડકા જોડી દેવાના છે। જય શ્રી કૃષ્ણ।